મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8 શીખી ગયા. કયો શીખ્યા આપણે? પાઠ 21 થી 50 ને શીખ્યા. હવે આપણે શું શીખવાનું છે? પાઠ 9 કયો છે? માહિતીનો ઉપયોગ. એટલે કઈ કઈ માહિતી આપણે ક્યાં ઉપયોગ કરવી એ શીખવાનું છે. શું છે વાક્યો? ચિત્રમાં કેટલા આકારો છે? ગણો અને લખો. આપણે આ ચિત્ર આપેલું છે, આપેલું છે ચિત્ર, એમાં કેટલા આકારો છે અને એ ગણી વાંચો.
ચેપ્ટર નો કયું છે માહિતીનો ઉપયોગ, આપણે માહિતી કઈ રીતે ઉપયોગ કરવાની, કે વસ્તુ છે તે ગણવાની અને પછી તેનો ઉપયોગ કરવાનો છે. આપણને અહીંયા ચિત્ર આપેલું છે, કુદરતી દ્રશ્યનું ચિત્ર આપેલું છે, આપણને આપેલું છે આખું ચિત્ર. એ ચિત્રમાં કેટલા ચોરસ છે, કેટલા ત્રિકોણ છે, કેટલા ગોળ છે અને કેટલા લંબચોરસ છે તે આપણે ગણવાના છે. તો પેલું છે ઉપરના ચિત્રમાં આકારો ગણો. પેલો આકાર કયો છે? ત્રિકોણનો છે. તો આપણને આ ચિત્રમાં કેટલા ત્રિકોણ આપેલા છે તે ગણવાના છે. તો ગણો તો ત્રિકોણ કેટલા છે. પહેલા આપણે શુરુથી સ્ટાર્ટ કરીએ. બોલો, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત અને આ આઠ. પછી નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. આ ત્રિકોણ કેવાય ડુંગર, તો કેટલા થયા? સોળ થયા. પછી જાડવા ગણો, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાવીસ. તો ત્રિકોણ કેટલા થયા? બાવીસ. કેટલા થયા? બાવીસ. તો લખો બધા બાવીસ. પછી કયું કીધો છે આકાર આપણને? ચોરસ કીધો છે. તો આ ચિત્રમાં ચોરસ કેટલી વખત આવે છે ગણવાની છે અને એની સંખ્યા પણ લખવાની છે. ગણો તો ચિત્રમાં ચોરસ કેટલી વખત છે? આ એક, આ બે, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ. કેટલા છે? આ પાંચ. પછી બીજા ક્યાં છે? તો અહીંયા છે ચોરસ છે ને. તો ગણો, છ અને આ સાત. તો ચોરસ કેટલા થયા? સાત થયા. તો ચોરસ કેટલા આવશે? સાત આવશે. પછી કયું છે? ગોળ છે. તો ગોળ કેટલા છે એ ગણવાના છે. ગણો તો ગોળ, પેલો તો સૂરજ, આ એક, બીજા આ જે પતંગિયા છે તે. ગણો તો બે, ત્રણ અને આ ચાર. પછી ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે ગોળ. તો ગણો તો ચાર. પછી આ પાંચ, આ છ અને આ સાત અને આ આઠ. તો પછી ક્યાંય આપેલા છે ગો? નહીં. તો ગો કેટલા થશે? આઠ થશે. કેટલા થશે? આઠ. પછી કયું છે? લંબચોરસ કેટલા છે? તો જેટલા લંબચોરસ હોય એ ચિત્રમાં હોય ને એ ગણવાના છે. તો ગણો બધા લંબચોરસ કેવાય? હા કેવાય. તો ગણો, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ. પછી ક્યાં આપેલા છે? તો ઝાડવાના થળ, ઝાડ છે એના થળ હોય નીચે આપેલા છે. પછી પાંચ, પછી આ છ, આ સાત, આ આઠ અને આ નવ. તો કેટલા થયા? લંબચોરસ કેટલા થશે? નવ. ત્રિકોણ કેટલા? તો બાવીસ. કઈ રીતે? તો ગણો ફરીથી, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આ આઠ. પછી ક્યાં? આઠ પછી ક્યાં છે ચોરસ? તો આ છે. તો ગણો તો આઠ પછી નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ. પછી ક્યાં આવશે? બે ડુંગરા છે તે આવશે ને. તો ગણો બધો, ચૌદ પછી આ પંદર અને આ સોળ. પછી ક્યાં છે? તો અહીંયા તો આ સત્તર, આ અઢાર, આ ઓગણીસ ને આ વીસ. અને બીજે ક્યાં થયા? તો આ બે છે ત્રિકોણ. તો વીસ પછી એકવીસ અને બાવીસ. તો ત્રિકોણ કેટલા થયા? બાવીસ. પછી ચોરસ કેટલા થયા? સાત. તો કયા કયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. પછી ગોળ, તો ગોળ કેટલા થયા? આઠ થયા. કયા કયા? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ થયા. અને લંબચોરસ કેટલા થયા? નવ થયા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. લંબચોરસ કેટલા? નવ. ત્રિકોણ બાવીસ, ચોરસ સાત, ગોળ આઠ અને લંબચોરસ નવ. હવે એમાં શું છે, આપણને આકારોના નામ આપેલા, આપણને કીધું છે, સવાલ પૂછ્યો છે એના આકારોના નામ લખવાના છે. તો પેલું શું લખેલું છે વાંચો તો બધા, સૌથી વધુ વખત આવતો હોય તે આકારનો નામ આપો. સૌથી વધુ વખત જે આવતો હોય એ આકારનું નામ આપવાનું છે. તો ચોરસ છે કેટલી વખત છે? સાત વખત છે. પછી ગોળ છે એ આઠ વખત છે. લંબચોરસ છે એ નવ વખત છે. ત્રિકોણ છે એ બાવીસ છે. કેટલા છે? બાવીસ વખત. તો સૌથી વધુ કયું આવ્યો? ત્રિકોણ આવ્યો. આવ્યો ને ત્રિકોણ. તો લખો અહીંયા બધાએ, ત્રિકોણ.
લખ્યું. પછી બીજો પ્રશ્ન વાંચો. સૌથી ઓછી વખત આવ્યો હોય તે આકારોનું નામ આપો. એટલે કે સૌથી ઓછી વખત આવ્યું હોય આકારોનું નામ આપવાનું છે. સૌથી ઓછી વખત કયું આવ્યું? ત્રિકોણ કેટલી વખત છે? 22 વખત, તો એ વધારે કહેવાશે. પછી ગો કેટલી વખત છે? 8 વખત છે, તો એ વધારે કહેવાશે ને. પછી ચોરસ કેટલી વખત છે? 9 વખત છે, તો એ વધારે કહેવાશે. અને લંબ ચોરસ 9 વખત છે, અને ચોરસ કેટલી વખત છે? 7 વખત છે. તો સૌથી ઓછું કયું થયું? 22, 7, 8 અને 9. તો ત્રિકોણ ઓછું થયું, ચોરસ ઓછું થયું, ગોળ ઓછું થયું કે લંબ ચોરસ ઓછું થયું? કયું થયું? ત્રિકોણ, ચોરસ થયું. કયું થયું? ચોરસ. તો લખો બધા અહીંયા સૌથી ઓછી વખત માં કયું આવશે? ચોરસ. બાળકો મિત્રો છે એટલે આપણા નામ આપેલા છે. કોણ છે? બાળકો અને કે મિત્રો, એટલે કે તમારા સાથે તમારા દોસ્ત હોય ને, દોસ્તાર, એના નામ લખેલા છે. હું છે દોસ્તારના નામ, તો હું કહેવાય આ બાળકો અથવા મિત્રો છે. દરેક બાળકના નામ સમાયેલા અક્ષરોને ગણો અને લખો. વાંચો તો બધા પહેલા હું લખ્યું છે એ લખ્યા છે. કેટલા અક્ષરો આવે છે એની સંખ્યા આપણે આ ખાનામાં લખવાની છે. તો કેટલા છે? શ બ ન મ, આખું નામ છે. કયું છે? શ બ ન. ઈ નામ છે એમાં કેટલા અક્ષર જમાયેલા છે લખવાનું છે. તો શ બ ન મ ચાર અક્ષર છે. આ 1, 2, 3 અને 4 કેટલા થાય અક્ષર થાય? આ 1, 6, 2, 9, 3 અને 4 કેટલા છે? 1, 2, 3 અને 4 અક્ષરોની સંખ્યા કેટલી થશે? 4. કેટલી થશે? 4. પછી બીજું વાંચો. જો સે હ, જો સે હ, તો કેટલા અક્ષરો થશે? 3 અક્ષરો થશે. જો એટલે 1, 2 અને 3, તો કેટલા અક્ષરો થયા? 3. તો લખો ખાનામાં 3 લખ્યા. પછી ત્રીજું છે અરૂણ. અરૂણ આખું થયો શબ્દ થયો, અને એ અક્ષર ગણવાના આપણને કીધા છે. શબ્દ ગણવાનો નથી, તો અક્ષર ગણો. તો આ 1, 2 અને 3, તો કેટલા આવશે ખાનામાં? 3. કેટલા અક્ષરો થશે? 3 અક્ષરો થશે. કેટલા? 3. પછી ચોથું છે, વાંચો તો મ ન હ ર. આખો હું છે શબ્દ છે. હું છે શબ્દ છે, પણ આપણને શું કીધું છે? અક્ષર કીધું છે. અક્ષર ગણો બધા. આ 1, 2, 3 અને 4, તો કેટલા શબ્દ થયા? અક્ષર થયા 4 અક્ષર થયા. કેટલા? 4 અક્ષર થયા, અને શબ્દ 1. પછી પાંચમો છે, વાંચો તો જ ય. એ હું થયો આખું શબ્દ થયો, અને આપણને અક્ષર કીધા છે. તો અક્ષર ગણો. આ 1 અને 2, તો કેટલા થશે? લખો બધા 2. પછી છે છઠ્ઠું, વાંચો તો પ રી. પરી આપણને શું આપેલું છે? શબ્દ આપેલો છે, અને આપણને અક્ષર કીધું છે. તો અક્ષર ગણો. તો આ 1 અને 2, તો કેટલા થશે? 2 થશે. કેટલા? 2. તો લખો બધા 2 લખ્યા. પછી છે સાતમું, હે મા ગી ની. આ શું થયું? શબ્દ થયો. આખું નામ છે. કોનું નામ છે? મિત્રનું નામ છે. હું છે હેમાંગી. હવે એને આપણને શું કીધા છે? ના, અક્ષરો કેટલા થાય ગણવાના છે. અક્ષરો ગણો. આ 1, 2, 3 અને 4, તો કેટલા અક્ષરો થયા? 4 અક્ષરો થયા હતા. લખો બધા 4. પછી આઠમું છે મ હ મ દ, મહમદ. આખું આપણને શું લખેલું છે? શબ્દ લખેલું છે. આપણે અક્ષરો ગણવાના છે. ગણો તો અક્ષર ફરીથી. આ 1, 2, 3 અને 4, તો કેટલા આવશે? 4 આવશે. કેટલા આવશે? 4. પછી નવમું લખ્યું છે, વાંચો તો જયદીપ. હું લખેલું છે જયદીપ લખેલું છે. તો અક્ષરો કેટલા થાય એ ગણવાના છે. તો ગણો તો અક્ષર. આ 1, 2, 3 અને 4, તો કેટલા અક્ષર થશે? 4 અક્ષર થશે. કેટલા થશે? 4. હવે એના આધારે આપણે સવાલ લખવાના છે. વાંચો તો સવાલ. કેટલા નામમાં 2 અક્ષર આવ્યા? કેટલા નામમાં 2 અક્ષર આવ્યા?
તો આપણને આ નામ હતા એમાં કયા કયા નામમાં બે અક્ષર આવ્યા છે એ જોવાનું છે. તો પહેલું કયું નામ છે? જય. જયમાં બે અક્ષર છે. અને બીજું કયું છે? પરી. એમાં બે અક્ષર છે. બીજે ક્યાંય બે અક્ષર આવેલા છે? નહીં. બધામાં વધારે છે. ચાર ત્રણ, ત્રણ ચાર, પછી બે બે, બે છે, પછી ચાર ચાર ચાર. તો બે અક્ષર કેટલી વખત આવેલા છે? બે વખત. કેટલી વખત? બે વખત. તો લખો બધા બે. અને કૌંસમાં શબ્દમાં લખો બધા બે. લખ્યું પછી કેટલા નામમાં, કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા? હું કીધું છે કેટલા આ નામ આપેલા છે એમાં કેટલા નામમાં ત્રણ અક્ષર આવેલા છે તે કહેવાનું છે. તો પેલા કેટલા હતા? ચાર. પછી ત્રણ, પછી ત્રણ. તો કયા નામમાં, કેટલા નામમાં આવેલા છે? બે નામમાં. કેટલા? બે નામમાં ત્રણ અક્ષર આવેલા છે. પછી ક્યાંય છે? તો જુઓ તો અહીંયા ચાર છે, અહીંયા બે છે, અહીંયા બે છે, અહીંયા ચાર છે, અહીંયા ચાર છે, અહીંયા ચાર છે. તો કેટલા નામમાં ત્રણ અક્ષર આવ્યા? બે નામમાં. કેટલા નામમાં? બે નામમાં. કેટલા? બે. તો અહીંયા લખો બે નામમાં ત્રણ અક્ષર આવ્યા છે. તો અહીંયા લખો બધા બે. કૌંસમાં શબ્દમાં લખો બે. બધાએ અંકમાં અને શબ્દમાં બે માં લખવાનું છે. પછી વાંચો તો ત્રીજું, કેટલા નામમાં, કેટલા નામમાં ચાર અક્ષર આવ્યા? હું કીધું છે કે જ્યાં ચાર અક્ષર આવ્યા હોય એવા નામ લખવાના છે. તો જુઓ તો આમાં કેટલા કયા કયા નામમાં ચાર અક્ષર આવેલા છે? તો પેલું શબનમ, એમાં છે ચાર, એક. પછી બીજું કયું છે? મનહર, એમાં ચાર છે ને. તો કેટલા થશે આ? બે. પછી હેમાંગીની, એમાં ત્રણ. પછી મહમદ, એમાં ચાર છે, ચાર. અને જયદીપ, એમાં ચાર છે ને, એટલે પાંચ. તો કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો કેટલા અક્ષરોમાં, કેટલા નામના અક્ષરો છે એમાં ચાર અક્ષર આવેલા છે? તો કેટલા આવશે? પાંચ. તો લખો બધા અંકમાં પાંચ. અને બાજુમાં શબ્દમાં લખો પાંચ. લખ્યું પાંચ. હવે હું છે ઉપર કેટલા બધા નામોમાં મો કેટલી વખત આવ્યો છે? આપણને આ નામ આપેલા છે, આપેલા છે નામ કયા કયા? શબનમ, જોસેફ, અરુણ, મનોહર, જય, પરી, હેમાંગીની, મહમદ અને જયદીપ. આપણને એ અક્ષરો આપેલા છે. એમાં કેટલા અક્ષરોમાં, એમાં કેટલા અક્ષર છે તે પણ મ આવેલા છે તો ગણવાના છે. તો આમાં આવેલા છે શબનમ, એમાં એક છે, સફ એમાં છે નહીં. પછી અહીંયા ક્યાંય મ છે નહીં. પછી આમાં મ છે, હા છે, તો આ છે. તો કેટલા છે? આ બે. કેટલા છે? આ હે બે. પછી જય, એમાં છે નહીં, આમાં છે નહીં. હેમાંગીની, એમાં મ આવ્યો તો કેટલા થાય? હે મ ત્રણ. કેટલા છે? આ ત્રણ. પછી મહમદ, એમાં કેટલા મ આવેલા છે? બે મ આવેલા છે. કેટલા? બે. તો એ કેટલા થયા? હે ત્રણ. પછી ચાર અને પાંચ, પાંચ મ થયા. હવે જય દીપો, એમાં મ આવેલો છે નહીં. તો કેટલી વખત મ આવેલો છે? મ મરચાનો મ છે, આપણને કીધો છે આ. એ કેટલી વખત આવેલો છે? તો પાંચ વખત. કેટલા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. પાંચ વખત થયો. તો લખો ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા છે? તો પાંચ. લખો બધા અંકમાં પાંચ. લખ્યા. પછી બીજું વાંચો, ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યો? એટલે કે ન નગારાનો ન આપણને કેટલી વખત આવ્યો છે તે કહેવાનું છે. તો ગણો બધા પહેલેથી શબનમ, એમાં એક આવ્યો ને ન નગારાનો, આપણે ન નગારાનો ન કીધો છે. તો કેટલી વખત આવ્યો અહીંયા? એક વખત. તો કેટલા થશે? એક થશે. કેટલી વખત? એક. તો એક લીટો કરો કરો. પછી બીજે ક્યાંય છે? જોસેફ, એમાં આવ્યો ન નગારાનો ન? નહીં. પછી આમાં ક્યાંય છે? અરુણ, એમાં ન નગારાનો ન આવ્યો? નથી આવ્યો. તો આવશે નહીં. મનહર, એમાં ન નગારાનો ન આવ્યો ને? તો કરો બધો એ પાછા પાછો એક લીટો. પછી જય, એમાં આવ્યું નહીં. પછી પરી, એમાં આવ્યું નહીં. હેમાંગીની, એમાં નગારાનો નો આવ્યો ને? તો કરો બધા બીજો લીટો. પછી મહમદ, એમાં નગારાનો નો આવ્યો? નથી આવ્યો. પછી જય દીપ, એમાં નગારાનો નો આવ્યો? નથી આવ્યો. તો કેટલી વખત નગારાના ન આવ્યા? ગણો તો બધા. એક,
બે અને ત્રણ, કેટલી વખત? ત્રણ વખત નકારાંત નકાર. તો લખો બધા અહીંયા, ત ગડે ત્રણ. ન કેટલી વખત આવ્યા? તો ત્રણ વખત. કેટલી વખત? ત્રણ વખત. કઈ રીતે જુઓ તો એક વખત આવ્યો એટલે એક લીટો કરી દો, પછી બીજે બીજી વખત મહંમદ માં આવ્યો, ન આવ્યો ને તો બીજો લીટો કરો, અને ત્રીજી વખત હેમાંગી ની એમાં આવ્યો ન તો ત્રીજી વખત લીટો કરો, પછી એ લીટા ગણવાના. એવી રીતે તમારે બધા શબ્દ ગણવાના છે, અક્ષરો ગણવાના અને એની સંખ્યા પછી લખવાની છે.